સોફા ઉપર બેહીન પગ ઉપર પગ ચડાવીને પેપર વાંચો છો તો જે ચિંતા છે ને એ કામ પતાવો ને તો કેવા હારા લાગો. બસ હો, હું અત્યારે બેઠો છું ને એ તને નડે છે? હું તારો પતિ છું, તારો નોકર નથી. આતે મને ખબર છે કે તમે મારા પતિ છો, નોકર નહીં. એટલે હું નોકરને નહીં પણ મારા પતિને કામ ચિંતું છું. અરે હા, પણ તારે જે કામ હોય બોલ ને, ખોટે ખોટે વગર કામની લમણા લઈ છે અત્યારમાં. કેવામાં તો ઘણું બધું છે પણ તમે છે ને મારા મોઢામાં આંગળા નાખીને મને બોલાવવાનું રહેવા દેજો. હા પણ તો બોલ ને, તારે દોઢ હાથનો ઝીપડો છે, મને સંભળાવવામાં કે બોલવામાં કે તું બાકી કઈ નથી રાખતી. હા તો હું કામ બોલવામાં બાકી રાખું? આ તમારા જેવા ધણી મળ્યા હોય ને એને દોઢ હાથનો ઝીપડો રાખવો જ પડે, નહીતર તમે મને જીવવા દો એમ નથી. પણ રાધા, મને તો એક વાત નથી સમજાતી કે આપણા લગ્ન કરે આજે 25 વર્ષ થયા, આ ઘરમાં જવાન દીકરો ને વહુ છે, અને તારા ઘરમાં તારા જેવું તો કોઈ નથી, અને તું કેમ આવી થઈ? બહુ સારું, મારી જેવું કોઈ ન હોય ને તો, અને આમ ઘરમાં બેઠા ભાઈઓ અરે હું બાંધો છો, જાવ ને તમારી જેવા કોઈક મરદ આરે બાંધવા તો હું તમને માનું કે ના ના સો તમે એમ. પણ તારી અરે બાંધવામાંથી હું ચાહું તો હું બહાર જઈને બાંધું ને, પણ નહીં, આપણે તો પતિને સુખ લેવા દેવું જ નથી. આવું તો તમે કરેવનમાં બાંધીને આરે લાવ્યા છો. હા તે લાવી જ છું, જાઓ ખાઈ કલ્યો. કઈ વાંધો નહીં, તમારે ચા નથી પીવી તો એક કામ કરો, આ ઓલું તમારું અધૂરું કામ છે ને એ પતાવી આવો, ત્યાં સુધીમાં હું ઘરના બધાય કામ પતાવી દઉં. હા વાંધો નહીં, હું જઈ આવું છું. કૂતરા બિલાડે જેવી જિંદગી જીવવી હોય તો પછી પતિ પત્ની શા માટે બનવું? હા શું? હા આ તમારા મમ્મી પપ્પા તમારા બચપણથી જ આવી રીતે ઝઘડિયા કરે છે? હા જો ફરીથી હા. તો શું બોલો અમિતા, હવે તો હું પણ કંટાળી ગયો છું હા બંનેના રોજ રોજના ઝઘડાથી. તમે જોયું ને તમારા મમ્મી પપ્પા કેવી રીતે ઝઘડી રહ્યા હતા, અને આપણને જોતાની સાથે જ વાત જ પલટી નાખી. તમે છે ને આ વાત પર કંઈક એક્શન લો. શું એક્શન લો? અને એ પણ મારા મમ્મી પપ્પા આગળ? અરે કોઈ પણ એક્શન લો કે જેનાથી ઘરમાં થોડો ઘણો પણ સુધારો આવે. જો વિતા, સંતાનોથી જો ઘરમાં સુધાર આવતા હતા ને તો શું જોયું તું? સાંભળો, એક કહેવત છે કે સાચું તો સગા બાપને પણ કહેવાય, તો તમે ખોટું બોલો એના કરતા તો પછી સાચું બોલી દો ને. નહીં અવિતા, હજી છે ને તું મારા મમ્મીને જાણતી નથી. મારા મમ્મી છે ને એ સિંહણ જેવા છે, જો એના અસલી રૂપમાં આવ્યા ને તો તરાપ મારતા એક સેકન્ડ પણ નહીં લાગે. હા તો તરાપ મારવા દો ને, એટલે એમને પણ સમજણ પડી જાય કે એ એકદમ ખોટી જગ્યાએ તરાપ મારવા જઈ રહ્યા છે. એ બીજો કોઈ નહીં, મારો સગો દીકરો જ છે. કઈ વાંધો નહીં, સમય આવવા દે, સમય આવશે ને ત્યારે બધું જોવાઈ જશે. આવો મમ્મી, હું કરી લઉં, તમે આરામ કરો. સારું કર્યું બેટા તું આવી ગઈ. હા સવારની મારી કમર મને બહુ જ દુખે છે. તો પછી મમ્મી તમે એક કામ કરો, બેડરૂમમાં જઈને આરામ કરો, હું આ બધું કામ પતાવીને પછી તમને બામ લગાવી આપું. અરે નહીં બેટા, મારે બેડરૂમમાં નથી જવું, હું અહીંયા સોફા ઉપર જ સૂઈ જઉં છું. કેમ મમ્મી, પ્રોબ્લેમ શું છે બેડરૂમમાં જવાનો? આ તારા સસરા? હા મારા સસરા. શું? અરે બેટા, તારા સસરા બેડરૂમમાં આરામ કરે છે એટલે ત્યાં નથી જવું એમ. અરે મમ્મી આ તે કઈ વાત થઈ? અરે ઉલટાનું તમારે ત્યાં જવું જોઈએ. અરે બેટા એમાં એવું છે ને કે જો હું બેડરૂમમાં જઈશ, તારા સસરા શાંતિથી આરામ કરતા હશે, હું સળવળ સળવળ કરીશ એટલે જાગી જશે, અરે એમની ઊંઘ ખરાબ થશે એટલે હું કમર દર્દ સહન કરી લઈશ. મમ્મી
મારે કહેવું તો ન જોઈએ, પણ હું એક દીકરી બનીને કહું છું કે તમે કોઈક એક જગ્યાએ રોંગ છો. બેટા, તને નહીં સમજાય આ બધું, કારણ કે તને મારા દીકરા જેવો સારો પતિ મળ્યો છે. હા, એ તો છે મમ્મી, પણ બસ આ વાતને અહીંયા જ રહેવા દે. અને તું આ બધું કામ પતાવીને સોફા ઉપર આવજે, મને બામ લગાવી આપજે. હા મમ્મી. લો પપ્પા, આ તમારી ગરમા ગરમ ચા. થેન્ક યુ બેટા. પપ્પા, તમે આ દુનિયામાં સૌથી વધારે પ્રેમ કોને કરો છો? મારા દીકરા પરમને અને મારા આ કામને. બસ એટલાને જ? હા, એટલો તો બહુ છે. ના પપ્પા, હજુ પણ એક વ્યક્તિ છે જેને તમારે પ્રેમ કરવો જોઈએ, પ્રેમ આપવો જોઈએ. કોણ? તું તારી સાસુની જ વાત કરે છે ને? હા હા. અને પરમ, તમારું શું કહેવું છે? હા હા, એકદમ સાચું. તો પછી હવે તું એ સાંભળી લે, કોઈ વ્યક્તિ એવી હોય ને એને આમ દૂરથી સલામ કરાય, એમ જ બધાની ભલાઈ છે, અને એમાંની એક આ તારી સાસુ છે. પણ પપ્પા, એક વાત કહો તો મને, જેવી રીતે તમે મારા મમ્મીની ગણતરી કરો છો, એવી જ રીતે મારા મમ્મી પણ તમારી ગણતરી કરતા હોત તો? હા ને પપ્પા, આમાં તો એવું છે ને કે પ્રેમ આપો ને તો પ્રેમ મળે, અને નફરત આપો ને તો નફરત મળે. જો બેટા, આ લીમડાનો ગુણધર્મ કડવો હોય છે અને એનું ફળ પણ કડવું જ હોય છે, પણ એ જ્યારે પાકે ને ત્યારે મીઠું થાય છે. પણ આ તારી મમ્મીનું કઈ ઊંધું જ છે, એની જેમ ઉંમર પાકતી જાય છે ને એમ કડવી થતી જાય છે. પપ્પા, હમણાં પરમ શું બોલ્યા કે જો તમે પ્રેમ આપશો ને તો તમને પ્રેમ મળશે, માટે તમારે પણ મમ્મીને પ્રેમ આપવો જોઈએ, એટલે મમ્મીનો સ્વભાવ જેમ પાકશે ને તેમ મીઠો થતો જશે. બેટા, આ એની આશા તો જિંદગીના છેલ્લા શ્વાસ સુધી નહીં રાખતા, અને તમારા લોકો મને છે ને આવો બોધપાઠ આપવાની જરૂર નથી. તમે લોકો તમારું કામ કરો અને મને મારું કામ કરવા દો, સમજ્યા? સમજો પપ્પા, વાતમાં વાતમાં ફોન અહીંયા ને ભૂલી ગયો. ચાલો અંદર આપી આવે. રાધા, આ બધું શું છે? આ કપડાને અસ્ત્રી કરતા કરતા મારા કપડા બાળી નાખ્યા, તારું ધ્યાન ક્યાં હતું? હાથે પણ બળી ગયા છે, બોલો શું કરવાનું છે? બસ રાધા, હું તને જે કહું ને એનો તો મને જવાબ આપ, વધારે બોલવાની કોશિશ ન કર. મેં કીધું ને, હું એ પત્ની માંથી નથી કે પતિ જેમ ફાવે એમ બોલ્યા કરે અને હું શાંતિથી ચૂપચાપ સાંભળ્યા કરું. હું સામે જવાબ આપીશ એટલે આપીશ, બસ. અચ્છા, તો આ લાતો કે ભૂત બાતો છે નહીં માને, હવે મને પૂછાય વગર જો મારું કઈ કામ કરું છો ને તો મારી મારીને તારો ગાલ લાલ કરી દઈશ. બોલો છો ને ત્યાં લગી તો વાંધો નથી, પણ એક વખત કરીને બતાવો તો હું તમને માનું, જો તમારા ટાટિયા નો ભાંગી નાખું ને તો કહેજો. બસ હવે વધારે બોલો ને તો હું તારું ગળું. રાજા, આ તારું ગળું દુખતું હતું તો મને કહે ને, હું બાસી સિરપ લેતો આવું. અને આ તમારું ગળું દુખતું હતું ને તો સ્ટ્રેપ સિલાઈ લેતા જાવજો. અરે મારે અહીંયા સાફ સફાઈ કરવી છે,
હજી ઘણાય કામ પડ્યા છે હો, હું તમાર જેમ કઈ હાવ નવરી નથી, નીકળો હાલો આઈથી. એ મારા અહીંયા જ બેસું છે લે, નથી હટું લે, તારે થાય કરી લે. હું કીધા તો તમે લાતો કે ભૂત પાતો સે નહીં માનતે, આ તમારી ઉપર લાગુ પડે ને એવું છે. એમ તો તું હવે મારી પર હાથ ઉપાડીને બતાવ લે, તને ખબર પડે. સા રાધા, તારી કમર દુખે છે તો તું વાળે છે હું કામ? પણ પપ્પા મમ્મી તમે લોકોએ છે ને હદ વટાવી દીધી છે. અરે શરમ આવવી જોઈએ તમને લોકોને. ઘરમાં જવાન દીકરો અને વહુ હોવા છતાં હા તમારા બંનેમાં મર્યાદા નામની કોઈ ચીજ છે કે નહીં? ભાઈ આ બધું તું મને નહીં, આ તારી મમ્મીને સમજાવ. આ તમે શેરની માથે સવા શેર છો, કોને સમજાવવાને ને કોને નહીં. મમ્મી તમે છે ને બધી મર્યાદા વટાવી ચૂક્યા છો, અને પપ્પા તમે ઘરના વડીલ થઈને મર્યાદા ચૂકી ગયા છો. અને તમને લોકોને શું લાગે છે, અમે જ્યારે તમારી સામે આવીએ એટલે લડવાનું બંધ કરી દો છો? અમે શું પાગલ છીએ, ગાંડા છીએ? અમને બધી ખબર પડે છે. શરમ આવી જોઈએ તમને લોકોને, શરમ. હા મમ્મી પપ્પા, જ્યારથી હું આ ઘરમાં આવી છું ને ત્યારથી મેં તમને બંનેને માત્ર ઝઘડતા જ જોયા છે. તમે બંને ક્યારે પ્રેમથી કે પછી શાંતિથી એકબીજા જોડે વાત નથી કરી. શું પતિ પત્નીનું બીજું નામ આને જ કહેવાય? અરે મારા મમ્મી પપ્પાના ઘરે પણ મેં આવા ઝઘડા નથી જોયા. મા બાપ તો ઘરનું સ્તંભ કહેવાય, જે આવનારી પેઢીને સારા સંસ્કાર આપે, એ લોકોનું સારું સિંચન કરે. પણ મને નથી લાગતું કે તમે લોકો આવનારી પેઢીનું સારું સિંચન કરી શકશો, એ લોકોને સારા સંસ્કાર આપશો, સિવાય કે ઝઘડાના. તમારા બંનેના રોજ રોજના ઝઘડાને લઈને અમે લોકોએ ફેસલો કર્યો છે કે અમે બંને અત્યારે એટલે કે અભિયાન આ ઘર છોડીને જઈએ છીએ. તમને તમારું આ ઘર મુબારક, તમારા ઝઘડા મુબારક અને તમારો સ્વભાવ મુબારક. બસ હવે છે ને અમને લોકોને માફ કરો, અમે કંટાળી ગયા છે તમારા ઝઘડાથી. પણ બેટા તમે લોકો આવો ફેસલો શું કામ લઈ રહ્યા છો? અરે ભૂલ અમારા બંનેની છે તો તમે લોકો શું કામ ભોગવો? હા બેટા, અમે બંને સ્વાર્થી બની ગયા છે અને એકબીજાની ઉપરવટ જઈને જિંદગી જીવી રહ્યા છે, પણ આ અમારી ભૂલ છે. પણ બેટા આ અમારી ભૂલની તમે લોકો આવડી મોટી સજા નહીં આપો. પપ્પા મમ્મી અમે લોકોએ અમારો ફેસલો કરી લીધો છે એટલે અમે લોકો અમારો ફેસલો નહીં બદલીએ. અને રહી વાત તમારી ભૂલની, તો ભલે તમે લોકોએ ભૂલ કરી હોય પણ સજા અમે લોકો ભોગવી લઈશું. અમે એમ નથી કહી રહ્યા કે અમે ક્યારેય પાછા નહીં આવીએ. અમે જરૂર આવશું, પણ ત્યારે આવશું જ્યારે તમારા બંનેના ઝઘડા સંપૂર્ણપણે ખતમ થઈ ગયા હોય અને એક સાચા પતિ પત્નીની જેમ તમે બંને જ્યારે ફરીથી રહેવા લાગશો ને ત્યારે અમે આવશું. બેટા હા બધી ચર્ચા ખોટી થઈ રહી છે, અને તે એવું કેવી રીતે માની લીધું કે તમે લોકો ઘર છોડીને જતા રહેશો તો અમારા બંને વચ્ચે ઝઘડા સાવ ઓછા થઈ જશે? માની નથી લીધું, પણ અમને લોકોને પૂરેપૂરો વિશ્વાસ છે કે આવું કરવાથી જ આ વાતનું નિરાકરણ આવશે. ચાલ પરમ, અરે